અમદાવાદના હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓના આગોતરા જામીન ફગાવ્યા છે। चार आरोपीए आगोतरा जामीन अरजी करी हती जे फगावाई छे। रमेश पटेल, चिराग पटेल, केतन पटेल नी अरजी फगावामां आवी छे। कौशिक पटेले करेली आगोतरा जामीन अरजी पण फगावाई छे। जामीन आपवाथी जाहिर जनता शुं विचारशे कोर्टे आ सवाल कर्यो। जनताना 40 करोड़ रूपियानो व्यय थयो होवानुं पण कोर्टे कह्युं छे। चार आरोपीओनी आगोतरा जामीन अरजी नामंजूर कराई छे। खोखरा पोलीसे फरियाद नोंध्या बाद आरोपीओए आगोतरा जामीन अरजी करी हती। વિગતો મેળવીશું સંવાદદાતા જયંતિ પાસેથી। જયંતિ, શું વધુ અપડેટ છે મામલે? ચોક્કસથી કહેવાય કે હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે આજે સેશન કોર્ટની અંદર ચાર આરોપીઓ દ્વારા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી। રમેશ પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ અને કૌશિક પટેલ દ્વારા આગોતરા જામીન મળી જાય તેના માટે અરજી કરવામાં આવી હતી। પરંતુ કોર્ટે નોંધ્યું છે કે જો તમને આગોતરા જામીન આપીશું તો જનતા છે તે શું વિચારશે, જનતાના 40 કરોડ રૂપિયાનો સવાલ છે, આ રીતે આગોતરા જામીન ના આપી શકાય। એટલે કે જે અરજી કરવામાં આવી હતી સેશન કોર્ટની અંદર તે અરજીને નકારવામાં આવી છે અને આગોતરા જામીન આપવામાં નથી આવ્યા। જી જી જી, આભાર સમગ્ર જાણકારી આપવા બદલ।